તે પણ ક્યાંક ને ક્યાંક આજે મુદ્દાઓને સમાવેશ કરવામાં નથી આવ્યો, તેના લઈને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને આ સમગ્ર મામલે પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરશું. આ રાજકોટના આપણા જે કહી શકાય કે વિદ્યાર્થીઓ આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, જે રીતે આજે બજેટ બહાર પડ્યું છે ને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની જે કહી શકાય કે જે સંભવિત જે કહી શકાય કે એવી જે યાદી હોય છે તેવો પણ સમાવેશ નથી કરવામાં આવ્યો. બહુ દુઃખની બાબત કહેવાય. મને તો ગયા વખતના બજેટના આંકડામાં પણ એટલું દુઃખ થયું હતું અને આ વખતે તો અમે બહુ મોટી આશા રાખીને બેઠા હતા એઝ અ ટીચર કે અમને શિક્ષક વર્ગને અને શિક્ષણ ક્ષેત્રે સરકાર છે એ વધારે પોતાની ચિંતા વ્યક્ત કરશે. સામાન્ય માણસમાં ઇન્કમટેક્સના સ્લેબમાં પણ ફેરફાર તમે જોયા છે, ગ્રેચ્યુટીમાં પણ ફેરફાર જોયા છે, કેપિટલ ક્રૂનીઝને પણ ફાયદા થઈ એવી બધી સરસ મજાની ગુલાબી જાહેરાતો કરી છે. પણ દુઃખની બાબત એ છે કે શિક્ષણ ક્ષેત્રે તમને કાંઈ આજે જાહેરાતમાં ઉલ્લેખ દેખાણા નથી. તો આપણે આશા રાખીએ કે હવે આ આવતી જે સરકાર જે પણ બને એ એજ્યુકેશનના ક્ષેત્રે વધારે સ્માર્ટનેસ દેખાડે અને વધારે ચિંતા વ્યક્ત કરે. સ્માર્ટ સિટીઝ કરવા, સ્માર્ટ વિલેજીસ કરવા, એના કરતાં જે ઇન્ટેલેક્ચ્યુઅલ સ્માર્ટનેસ છે, જે બ્રેઇનનો વિકાસ છે, એ સાચો વિકાસ છે. નહીં કે બહારની મોટી મોટી જાહેરાતો કરી અને વિકાસના નારા લગાડવા અને હજારો અને લાખો કરોડ રૂપિયા એડવર્ટિઝમેન્ટની પાછળ બરબાદ કરવા. અને જે વાત કરી હતી પ્રાઇમ મિનિસ્ટરે કે સ્માર્ટ ક્લાસીસ લાવવા છે, પણ મને લાગે છે કે સ્માર્ટ ક્લાસીસથી આપણે હજી એની એટલી બધી ચિંતા ન કરવી જોઈએ જ્યારે આપણે બેઝિક સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું પુઅર છે. હું તમને વાત કરું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની હું ઘણી બધી ગવર્મેન્ટ સ્કૂલ્સમાં ગયો છું. હું તમને ચેલેન્જ ફેંકીને કહું કે અમુક સ્કૂલમાં તમે જાઓ તો તમને ડિપ્રેશન આવી જાય. તો તમે વિચાર કરી શકો છો કે બાળકો કઈ રીતના કઈ સ્થિતિમાં ભણતા હશે. તો બાળકો માટે અને શિક્ષણ ક્ષેત્રે આ બજેટ કોઈ સારા અસર લઈને નથી આવ્યું. જી ચોક્કસથી બીજા પણ અહીંયા